आपनी संस्कृति आपनी ओळख डीडी गिरनार। નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં। મિત્રો, આપણે બધા જ દિવસમાં લગભગ એક વાર તો રોજ બોલતા જ હોઈશું કે સમય કેટલો ઝડપથી જાય છે, દુનિયા દોડતી થઈ ગઈ છે, અને આ દોડતી દુનિયામાં ટેન્શન ના હોય તો જ નવાય। પણ ટેન્શન હોય એ એક જુદી વાત છે, પણ ટેન્શનની સાથે સાથે ઘણા બધા દૂષણો પણ એની પાછળ પાછળ આવતા હોય છે, અને એમાંનું સૌથી મોટું દૂષણ જો કહો તો દૂષણ અને એક એલાર્મિંગ સિચ્યુએશન કહો આપણા બધા જ માટે, તો એ છે નશો। મિત્રો, આજે છે વર્લ્ડ નાર્કોટિક્સ ડે। દર વર્ષે 26મી જૂને ધ ઇન્ટરનેશનલ ડે ફોર ડ્રગ અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ ઉજવવામાં આવે છે। ઉજવવામાં તો નહીં કહીએ આપણે, પણ એના માટેની અનેક ગતિવિધિઓ કરવામાં આવે છે, એને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવે છે, એની જાગૃતતા માટેના પ્રયાસો કરવામાં આવે છે। અને આ એક એવું દૂષણ છે કે થોડાક ચોંકાવનારા આંકડા જો તમને કહું ને તો નવાઈ લાગશે કે આખી દુનિયામાં અત્યારે $500 બિલિયન ડ્રગ્સનો બિઝનેસ ચાલે છે, જાણીને નવાઈ લાગી ને તમને। અને પેટ્રોલિયમ અને શસ્ત્રો એ પછી ત્રીજા નંબરે ડ્રગ્સનો બિઝનેસ આવે છે આખી દુનિયામાં। તમે વિચાર કરો કે કેટલા લોકો બંધાણી છે, અને જો ભારતના આંકડાનો વિચાર કરીએ તો ઓફિશિયલી ગણીએ તો એમાં $1 મિલિયન લોકો, અરે 1 મિલિયન લોકો ડ્રગ્સ લે છે, અને અનઓફિશિયલી તો એવું કહેવાય છે કે 5 મિલિયન લોકો ભારતમાં ડ્રગ્સ લે છે। બહુ જ આ એક ખતરનાક સિચ્યુએશન છે, અને ગમે તેમ કરીને આને રોકવી રહી। તો મિત્રો, આજના વર્લ્ડ નાર્કોટિક્સ ડે નિમિત્તે આજે આપણે વિષય આપણો છે નાશનું મૂળ નશો। પવનભાઈ, એટલે નીના, તમે જે આંકડા આપ્યા એ ખૂબ ચોંકાવનારા છે, અને તનાવનું તો એક કારણ છે જ, પણ મને લાગે છે કે વૈશ્વિકરણ, ગ્લોબલ વિલેજની જે પરિભાવના થતી જાય છે, પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ છે, આધુનિક જગતમાં જે ભૌતિકવાદ છે, તેવા ઘણા બધા કારણો પણ આ એક નાર્કોટિક્સ અને ડ્રગની જે દુનિયા છે તેના દૂષણોનું એક કારણભૂત આપણે આખું એક ચિત્ર જોવા માટેનો અહીંયા આપણે પ્રયત્ન આજનો આજે ડે છે તે નિમિત્તે કરીશું। અને તે માટે આપણી સાથે ચર્ચા કરવા માટે જે આ ક્ષેત્રના નિષ્ણાતો છે તેનો આપણે પરિચય પણ મેળવી લઈએ। હરિઓમ ગાંધી, કે જેઓ ઝોનલ ડાયરેક્ટર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના, આપણું જે રાજ્ય ખાતે આખું એક તંત્ર ચાલે છે, તેમના ઝોનલ ડાયરેક્ટર તરીકેની ખૂબ મહત્ત્વની જવાબદારી નિભાવે છે। સાથે આપણે કેટલોક કાઉન્સિલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ પણ વાત કરવી જોઈએ, એમાં થોડુંક ભૌતિક સાથે આધ્યાત્મિક વાત પણ આવે, માનસિક તણાવ કઈ રીતે ઘટે તેની પણ વાત આવે। એટલા માટે આપણી સાથે હિમા પરીખ છે, કે જેઓ આર્ટ ઓફ લિવિંગના ફેકલ્ટી છે, અને ઓથોરિટી પણ જોઈએ જ, કેમ કે સાયકોલોજી સાથે આખી સંકળાયેલી બાબત છે। એસવી આર્ટ્સ કોલેજમાં હેડ છે પ્રોફેસર શ્રદ્ધા રાય, કે તેઓ પણ આપણને મનોવૈજ્ઞાનિક અભિગમથી, એટલે મનોવૈજ્ઞાનિક આધ્યાત્મિક તણાવ અને સાથે સાથે એક સત્તા અને ફોર્સ કઈ રીતે કામ કરે છે તેની આપણે આ એક સરસ મજાની ચર્ચા કરીશું। અને યંગસ્ટર્સ મિત્રો પણ આપણી સાથે છે, કેટલાક સિનિયર પણ છે ઓડિયન્સની અંદર, એટલે તેઓ પણ તેમના પ્રશ્ન પૂછશે। આપણે ગાંધી સાહેબથી શરૂઆત કરીએ। આજે નાર્કોટિક્સ ડેના દિવસો છે, આ મને લાગે છે એકાદ બે દિવસ, ત્રણ દિવસ આ કાર્યક્રમો બધા ચાલશે, તમારા ડિપાર્ટમેન્ટમાં આ અંગે હમણાં આ બે ત્રણ દિવસ વિશેષ કરીને શું કાર્યક્રમો થશે, અને આખા જે પ્રશ્ન છે તેની ભૂમિકા પણ આપ બાંધી શકો છો। આજ કા જો દિન હૈ યુનાઇટેડ નેશન ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, તો યે દિન પૂરી દુનિયા મેં મનાયા જાતા હૈ, ઓર હમ લોગોને ખાસ કર ગુજરાત કે અંદર વિભિન્ન સ્કૂલો કે અંદર રેલી ઓર્ગેનાઇઝ કી, છાત્રો કી સેમિનાર ઓર્ગેનાઇઝ કી ગઈ, ડિબેટ કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કિએ ગયે, ઓર ઉસકે સાથ સાથ
विभिन्न जैसे केमिकल कंपनियां हैं या फिर कोरियर कंपनियां हैं, उन लोगों के लिए भी अवेयरनेस कैंपेन हम लोगों ने आज किए हैं, और ये प्रोग्राम हम आगे 15 दिन तक लगातार जारी रखेंगे, ना केवल अहमदाबाद के अंदर बल्कि अहमदाबाद से बाहर अलग अलग डिस्ट्रिक्ट्स के अंदर लाइक बड़ौदा, राजकोट और दूसरी जगहों पर। और वैसे आपका डिपार्टमेंट क्या करता है ड्यूरिंग द ईयर, ये तो आपने अभी दिनों की बात की, जो 3-4 दिन या वीक की आप बात करें, मगर व्हाट इज नारकोटिक्स कंट्रोल ब्यूरो? नारकोटिक्स कंट्रोल ब्यूरो का जो मुख्य काम है वो इंटेलिजेंस कलेक्ट करना है, उसके बाद सर्विलेंस करते हैं हम लोग। सर्विलेंस में जब हम ढूंढते हैं कि कौन आदमी ड्रग का कारोबार कर रहा है, देन वी डू द ऑपरेशन। ऑपरेशन करने के बाद उसको कोर्ट में प्रोड्यूस करते हैं, मुकदमा चलाते हैं और फाइनली उसका कन्विक्शन कराते हैं। तो अकॉर्डिंग टू, आई मीन, नारकोटिक्स में कौन कौन सी ड्रग या मिनास अंदर आते हैं? नारकोटिक्स के अंदर जो आता है सबसे पहले कैनबीज, जिसके अंदर गांजा, चरस और हशीश ऑयल आता है। दूसरा फिर अफीम, हीरोइन, कोकीन, उसके बाद सिंथेटिक ड्रग में हम लोग देखें तो LSD, मेथामफेटामाइन और ये चीज़ें आती हैं। હિમાબેન, જેમ સાહેબે વાત કરી કે અત્યારે બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, એના માટે સ્કૂલમાં રેલી કીધી કે સેમિનાર કીધો, બધું આ બધું જ થતું રહે છે, વર્ષો વર્ષ થતું રહે છે, અને છતાં તમે કાઉન્સેલિંગ સાથે સંકળાયેલા છો, વર્ષો વર્ષ તમારી પાસે વધારે ને વધારે લોકો આવતા રહે છે, આ બિઝનેસ પણ વધતો જ જાય છે, તમારા અનુભવ કહેશો? મારા અનુભવમાં એવું છે કે અત્યારે જે પણ આપણા યુથ છે એમની પાસે દિશા છે, પણ છતાં પણ એમને જે જોઈએ છે એના કરતાં બહુ જલ્દી બધું બળી ગયું છે, એમને સ્ટ્રગલ બહુ ઓછી કરી છે જીવનમાં, અને અંદરનો જે ખાલીપણું છે એ ખાલીપણું ભરવા માટે એમને એવું લાગે છે કે અમે આવું કંઈક કરીએ। અને બીજું એક પીયર પ્રેશર કે બધા ફ્રેન્ડ્સ લે છે તો આપણે પણ લઈ શકીએ, પણ જેમ જેમ અમારો અનુભવ એવો કહે છે કે જેમ આપણે એમને સમજાવીએ છીએ, અને આની અંદર મા બાપની ભૂમિકા અને શિક્ષકોની ભૂમિકા, અને જ્યારે લોકો આર્ટ ઓફ લિવિંગના કોર્સમાં આવતા હોય છે ત્યારે લોકો જોવે છે કે ના, આ નશા કરતાં વધારે કંઈક મજા આવે એવી બીજી વસ્તુ છે જ્યારે તમે આંખો બંધ કરીને બેસો છો, જે ક્ષણે તમને એ રિયલાઇઝ થવા માંડે પછી તમારે બહારની જરૂર નથી પડતી। તો મને એવું લાગે છે કે મા બાપનો સાથ સહકાર હોય જો બાળકોને, અને જો બધા મા બાપ ધીરજથી અને પ્રેમથી એમના બાળકોને સમજે તો ચોક્કસ એમના બાળકોને આમાંથી તો લઈ શકે। એમણે જે વાત કરી કે ઘણા લોકોને ખૂબ ઝડપથી વહેલું મળી જાય છે, તો કેટલાકને કંઈક ખાલીપો છે, અને પેરેન્ટ્સની ભૂમિકાની પણ વાત કરી, મનોવિજ્ઞાનની દુનિયામાં આ એક સમસ્યાને કઈ રીતે જોવામાં આવે છે, અને ખાસ કરીને બીજું એમાં એક ઉમેરવાની જરૂર છે કે આપે જ્યારે અભ્યાસ કર્યો હોય ત્યારે આ બધા પ્રશ્નો નહોતા, સ્વાભાવિકપણે ઓછા હતા, દારૂનું ને બધા વ્યસન હતા, આ બધા પ્રશ્નો ખાસ કરીને ભારતમાં છેલ્લા 10-એક વર્ષમાં વધુ ને વધુ વર્ષોત્તર ઇવોલ્વ થતા જાય છે, તો તમે લેટેસ્ટ મનોવિજ્ઞાનને પણ અંદર સાંકળીને વાત કરો। એક સમસ્યા તો અત્યારની આ બહુ મોટી છે, અને જેમ શરૂઆત આપણે કરી એ પણ બહુ હકીકત છે। આપણે જે વાત કરી કે સંશોધનની દ્રષ્ટિએ, તો હું સંશોધનને જ સામે રાખી અને કહેવા માગું છું કે મનોવૈજ્ઞાનિક જે તમે શબ્દ વાપર્યો છે એ બહુ પ્રોપર શબ્દ છે, અને હું કહું છું કે મનોવૈજ્ઞાનિક જે બાબતો છે, અથવા બીજા શબ્દોમાં કહીએ કે મનોવૈજ્ઞાનિક કેટલીક જે સમસ્યા છે જેના કારણે આ પ્રશ્ન પણ ઊભો થાય છે, મેડમે વાત કરી જેમ કે ખાલીપનું અથવા તો મળી જાય છે, એના સાથે હું સંમત છું, પણ હું એ પણ કહેવા માંગુ છું કે આપણે નથી આપતા બાળકને તો પણ સમસ્યા ઊભી થાય છે। ડોક્ટર રાય, આ તબક્કે મારે એ જ એક નાનકડી વાત વચ્ચે ખાલી ઉમેરવી છે કે હિમાબેને જેમ કહ્યું કે ખાલીપો અનુભવતા હોય એટલા માટે, પણ વાત સાચી છે, ખાલીપાથી એવું થઈ શકતું હોય છે, પણ ઘણા બધા બાળકોનું તમે ઉછેર જુઓ તો બહુ હર્યા ભર્યા ઘરમાં ઉછેરતા હોય છે, તેમની બધી જરૂરિયાત પણ પૂરી થતી હોય છે, મા બાપનું પણ એટલું જ એમને સપોર્ટ હોય છે, તે છતાં પણ આવા દૂષણ પાછળ કઈ એમની માનસિકતા કામ કરી જાય છે કે તે લોકો આવું લેવા માટે પ્રેરાય છે? હા, હું એ બાબત ઉપર જ જતી હતી કે બાળકને આપણે આપીએ છીએ તો પણ અને નથી આપતા તો પણ, પ્રશ્ન એ છે કે ક્યારે આપવું, કઈ ઉંમરમાં આપવું, અને દરેક ઉંમરની પોતાની જરૂરિયાત છે। જેમ કે ફ્રોઈડે કહ્યું છે કે શરૂઆતના 5 વર્ષ બહુ અગત્યના છે, અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે બાળકને, હું જોઉં છું કે નાના નાના બાળકોને પણ આપણે ટ્યુશન મોકલીએ છીએ, એક ક્વોલિટી જે સમય આપવો જોઈએ, બરાબર, હું એવું નથી કહેતી કે આખો દિવસ મા બાપ આપે,
પણ જે એમના સાથે સમય જે ગાળવો જોઈએ એ બાબત છે. સંયુક્ત કુટુંબ જે આપણું હતું એ જેમ જેમ વિભક્ત થવા માંડ્યું, બરાબર. એટલે શરૂઆત છે, હિમાબેને જેમ કહ્યું કે પેરેન્ટ્સ પણ ખૂબ જવાબદાર છે. પર્સનાલિટી ક્યાંથી બને? મા બાપ, શિક્ષક, આડોશ પાડોશ, એનાથી જ પર્સનાલિટી બને. પણ અત્યારે એક એવું અમે જે જોઈ રહ્યા છીએ અને અમે સ્ટુડન્ટ સાથે કામ કરીએ છીએ, ગાંધી સાહેબ સાથે અમે એક એન્ટી નાર્કોટિક સ્ટુડન્ટ્સનું એક આખું ગ્રુપ પણ બનાવ્યું છે. એમાં અમે એ જ જોયું છે કે ખાસ કરીને હું એક વાક્ય કાયમ વાપરું છું, કદાચ ઘણાએ મારું સાંભળ્યું પણ હશે, કે કોઈ કોઈને દુઃખી નથી કરતું પણ આપણું વ્યક્તિત્વ દુઃખી કરે છે. તમે કેવી રીતે કોઈ વસ્તુનું પ્રત્યક્ષીકરણ કરો છો? સાહેબે મનોવૈજ્ઞાનિક શબ્દ વાપર્યો તો એના સાથે ત્રણ ચાર વ્યક્તિત્વના ઘટકો સાહેબ બહુ અગત્યના છે. એક પહેલું છે કે બુદ્ધિ, બરાબર. બુદ્ધિ ચાતુર્ય હોવું, એનો ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો. આપણે જોઈએ છીએ કે આજકાલ યંગસ્ટર્સ બહુ સ્માર્ટ છે પણ એની દિશા બદલાઈ ગઈ છે. જે જ્યાં સમય કેવી રીતે આપવો, કઈ બાબત ઉપર આપવું એ નથી આપી રહ્યા. અને મા બાપ પણ મને લાગે કે થોડા ઘણા અંશે એમાં. ગાંધી સાહેબ, તમે જે આજે જે નશાના વ્યસનની બધા યુવા પેઢી છે અથવા જે પણ અંદર સામેલ છે, તેમને સંપર્કમાં, તેમના સંપર્કમાં સૌથી વધારે કદાચ આ બધા લોકો કરતા આવતા હશો. કાઉન્સિલિંગમાં પણ આ લોકો ભૂમિકા ભજવે છે. પણ તમારા ઓબ્ઝર્વેશન શું છે? કયા કારણસર? અને દરેક વખતે આપણે પેરેન્ટ્સની વાત કરીએ છીએ, એ પણ આ ચોક્કસ એમાં ભૂમિકા છે જેમની. પણ હાર્ડકોર કેટલા યંગસ્ટર્સ હોય છે ફેશનમાં, દેખાદેખીમાં, અધર રીઝન્સ ઓલ્સો, પણ તમારા વિશેષ ઓબ્ઝર્વેશન અંદર ઉમેરીને આખું એક આપણે ચિત્ર સ્પર્શ થશે. હમ લોકો કા જો ઓબ્ઝર્વેશન હૈ ઉસકે મુતાબિક આજકલ જો યંગસ્ટર્સ હૈ, સ્પેશલી કોલેજમાં જાને વાલે જો બચ્ચે હૈ યા ફિર લેબરર ક્લાસ હૈ જો કે બહાર સે લોગ આતે હૈ, ઉનકે અંદર હમ લોગ દેખતે હૈ ગાંજા કા નશા કાફી જ્યાદા કોમન હો ચુકા હૈ. એક કારણ જો હૈ, બહાર કે લોગ જો આતે હૈ ઉનકે લિયે તો ડિપ્રેશન, લોનલીનેસ, અપને ઘર સે દૂર હૈ, વો કારણ હોતા હૈ. દૂસરા જો સ્ટુડન્ટ હૈ ઉનકે લિયે પીયર પ્રેશર બહોત ઇમ્પોર્ટેન્ટ હૈ. જબ વો દેખતે હૈ કે ચાર બચ્ચે મિલકે સ્મોકિંગ કર રહે હૈ યા ડ્રિંક લે રહે હૈ, તો વો ભી ઉસ ગ્રુપ કા હિસ્સા હોના ચાહતે હૈ. બોલતે હૈ કે અગર ઉસ ગ્રુપ કા હિસ્સા નહીં હૈ તો વો કૂલ નહીં હૈ. તો યે એક બહોત બડા કારણ હૈ. પીયર પ્રેશર કો લોગ રોક નહીં પાતે. જૈસા કે મેડમ ને બતાયા કે અગર આર્ટ ઓફ લિવિંગ મેં જાતે હૈ તો ઉન લોગો કો અંદર કા નશા ફીલ કરના હોતા હૈ, લેકિન વો બહાર કે નશે કી તરફ હી ભાગતે હૈ. નિમર કાઉન્સિલિંગ મેં તો હમ બ્રેક કે બાદ બાત કરેંગે, મગર જો બાત કરને વાલે યે હૈ કે કાઉન્સિલિંગ મેં તો વો લોગ જાતે હૈ જો અપને આપ માનતે હૈ કે વો ફસ ચુકે હૈ, મગર એક વો નહીં માનને વાલે ભી એક જ્યાદા એક યંગસ્ટર્સ કા એક ગ્રુપ હૈ. ભવનભાઈ, આ વસ્તુની આપણે બહુ વિગતે ચર્ચા કરીશું. અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર.